विषय गणित गम्मत चेप्टर नंबर 15 केटली चोटलीओ छे पेज नंबर 124। यार्थी मित्रों चेप्टर नंबर 15 नो नाम छे केटली चोटलीओ छे। तो विद्यार्थी मित्रों अपने चेप्टर नंबर 15 ने अंदर केटली चोटलीओ छे ते अपने गणवानो छे के केटला विद्यार्थियों ने चोटली छे केटला विद्यार्थियों ने टूका वाळ छे। तो अपने आ चेप्टर नी अंदर आ शीखवानो छे। अहींया नामना अक्षरो तो विद्यार्थी मित्रों अहींया छोकराओ नाम लई ऊभा छे के रमेश आफताब मारिया अने संतोष आ चार छोकराओ छे। तमारा मित्रों ने तेमना नाम एक कागळ पर लखवा कहो अने शोधो। विद्यार्थी मित्रों तमारा मित्रों होय तेमने तेमना नाम एक कागळ पर लखवा कहेवानुं छे अने शोधवानुं छे। पण विद्यार्थी मित्रों अहीं अत्यारे स्कूल शरू नथी तमे बधा घरे छो एटले આપણે તે રમત ક્લાસમાં કઈ રીતે રમી શકીએ એટલે હું આમાં મારી રીતના નામ લખાવું છું। તો જો સમાન અક્ષરથી પૂરા થતા નામની સંખ્યા એટલે બધા કેટલા વિદ્યાર્થીઓને એક સરખા અક્ષરથી જ નામ આવે છે તેવા નામની સંખ્યા તો આપણે આમાં સંખ્યા લખીશું 5। કે તથી નામથી તથી શરૂ થતા નામની સંખ્યા પથી શરૂ થતા નામની સંખ્યા પછી તેમના પછી આપેલું છે કોઈ નામ શરૂ થતું ન હોય તેવો કોઈ પણ એક અક્ષર તો ક્ષત્રિયના સ્રથી એક પણ નામ શરૂ થતું નથી તો આપણે ત્યાં લખીશું શ્ર। પછી તેમના પછી આપેલું છે સમાન અક્ષરથી શરૂ થતા નામની સંખ્યા તો તમારા બધાના નામ એક સરખા અક્ષરથી ન શરૂ થતા હોય તેમની સંખ્યા છે 10। પછી નીચે ફળની પોપલી આપેલી છે તમારા માટે કેળા સફરજન નારંગી વગેરે તાજા ફળ। વિદ્યાર્થી મિત્રો જો અહીંયા ફળો આપેલા છે કેળા સફરજન નારંગી અને કેરી આપેલી છે। ફળ વેચનાર પાસે તમારા માટે ઘણા ફળ છે। જો નીચે ફળ વેચનાર છે તેમણે માથે ટોપલી લીધી છે અને ટોપલીની અંદર કેળા સફરજન નારંગી અને કેરી છે તો તમારા માટે ઘણા બધા ફળો છે તેમના તરફ જુઓ અને શોધો કે ક્યા ક્યા ફળ છે। તો આપણે આ ટોપલીની અંદર જોવાનું છે અને શોધવાનું છે કે તેમની અંદર ક્યા ક્યા ફળ છે। હવે આપણે પેજ નંબર 125 જોઈએ। ગણો અને લખો અહીંયા પહેલું છે કે ફળો ગણવાના છે અને આપણે આની અંદર લખવાના છે। જો ફળ અહીંયા આપ્યા છે સફરજન કેળા અને નારંગી અને અહીંયા આપણે ફળની સંખ્યા લખવાની છે તો સૌ પ્રથમ આપણે સફરજનની સંખ્યા લખીશું। વિદ્યાર્થી મિત્રો અહીં ટોપલાની અંદર સફરજન કેટલા આપેલા છે તે આપણે ગણવાનું છે તો ચાલો આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 કેટલા સફરજન છે વિદ્યાર્થી મિત્રો 12 તો આપણે સફરજનની સંખ્યા છે 12 તે આગળના પેજ પર લખ્યું। હવે તેમના પછી એમાં કેળા આપેલા હતા તો આપણે કેળા પણ એક સાથે ગણી લઈએ 1 2 3 4 5 6 7 કેળાની સંખ્યા છે 7 અને
અને નારંગીની સંખ્યા ગણી આપણે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. નારંગીની સંખ્યા છે નવ. સફરજનની સંખ્યા થઈ બાર, કેળાની સંખ્યા થઈ સાત અને નારંગીની સંખ્યા થઈ નવ. તે આપણે આગળના પેજ ઉપર લખીએ. મિત્રો, આપણે આગળના પેજ ઉપર સફરજનની સંખ્યા થઈ હતી બાર, તો આપણે ત્યાં લખીશું બાર. કેળાની સંખ્યા થઈ હતી સાત. અને નારંગીની સંખ્યા હતી નવ. સફરજનની સંખ્યા બાર, કેળાની સંખ્યા સાત અને નારંગીની સંખ્યા નવ. લખાઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપેલું છે પોપટ. તે કહે છે કે મને ગમે જામફળ, તમને શું ગમે? તો વિદ્યાર્થી મિત્રો, પોપટને જામફળ બહુ ભાવે. તો તમને બધાને શું ભાવે? તમને બધાને કેરી ભાવતી હશે, ભાવે ને? કેરી ભાવે, કીવી ભાવે, દાડમ ભાવે, મજા પડે ને? અત્યારે ઉનાળામાં તો ટેટી અને તરબૂચ ખાવાની પણ મજા પડે. હવે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે એટલું શીખીશું. આગળના લેક્ચરની અંદર શીખીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો.